હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થીએ પોતાની હાજરી પૂરી લીધી હશે. તો હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. તો ગયા લેક્ચરની અંદર પણ આપણે ચેન્જ ધ વોઇસના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી હતી અને ઘણા વિદ્યાર્થી મિત્રો તૈયારી સાથે, એટલે કે મેં ગયા લેક્ચરમાં કીધું હતું આપને કે દરેક વિદ્યાર્થી મિત્રો નિયમો પાકા કરીને આવશે અને ઘરે પણ બીજા પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરશે. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ નિયમનું રિવાઇઝ કરી લીધું હશે અને પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરી હશે. તો આજે આપણા આ લેક્ચરની અંદર પણ આપણે પેરેગ્રાફને પેસિવ વોઇસની અંદર ફેરવવાની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. તો પહેલા તો સૌ પ્રથમ આપણે આપેલા પેરેગ્રાફને સમજી લેશું, એમનો ભાવાર્થ. તો શું છે? ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધ એલ્ડર. યુવાનો એ વડીલોને માન આપવું જોઈએ. વી મસ્ટ ઓબી અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ધે લવ અસ, તેઓ આપણને ચાહે છે. એન્ડ વી શુડ ઓલ્સો લવ ધેમ, અને આપણે પણ તેઓને ચાહવું જોઈએ. રેડી? આ છે પેરેગ્રાફનો ભાવાર્થ. તો હવે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવા જાશું તો ત્યારે સૌ પ્રથમ કામ આપણે શું કરશું? તો કે જ્યાં વાક્ય પૂર્ણ થાય છે ત્યાં સુધીના એક વાક્યનો કટકો કરી લેશું. તો અહીંયા વાક્ય પૂર્ણ થાય છે એટલે પેલા અહીં સુધી આપણે વાક્ય લેશું. યંગ મસ્ટ રિસ્પેક્ટ ધ એલ્ડર. હવે જ્યારે આપણે પેસિવ કરવાનું છે તો જ્યારે આપણે પેસિવ કરીએ તો ત્યારે વાક્યની શરૂઆતમાં શું મૂકશું? કરતા, સોરી કર્મ. એટલે કે નિયમ મુજબ આપણે કરતા અને કર્મની અદલા બદલી કરશું એટલે કર્મ આગળ આવશે. તો પેલા વાક્યમાંથી કર્મ ગોતી લ્યો. જો યુવાનોએ વડીલોને માન આપવું જોઈએ. યુવાનોએ વડીલોને શું આપવું જોઈએ? તો આપણે જવાબ મળતો નથી. યુવાનોએ કોને માન આપવું જોઈએ? તો વમથી પ્રશ્ન પૂછે એટલે આપણે જવાબ મળ્યો કે વડીલોએ. તો જવાબ મળ્યો એ વોટ અથવા ઉમથી પ્રશ્ન પૂછે અને જે જવાબમાં મળે એ આપણું શું થયું વિદ્યાર્થી મિત્રો? કર્મ. તો એલ્ડર્સ કર્મ થયું. તો એલ્ડર્સ ને આપણે ક્યાં લઈ લેશું? આગળ. તો એલ્ડર્સ એનું કામ થઈ ગયું. હવે બીજો નિયમ કે કાળ મુજબ સુબીનું રૂપ મૂકવું. તો એના માટે પેલા કાળ ઓળખવો પડે. તો વાક્યની અંદર ક્રિયાપદ જુઓ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? મસ્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો મસ્ટ પ્લસ મૂળ રૂપ આપેલું છે તો એનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ મોડલ છે. તો કાળ ની અંદર જુઓ ભાઈ, જ્યારે મોડલ આપેલું હોય તો મોડલ ના પ્લસમાં શું આવે? તો કાળના પેરેગ્રાફ ની અંદર આપણે લખેલું છે મોડલ પ્લસ મૂળરૂપ હોય તો એના પ્લસમાં મોડલ પ્લસ બી પ્લસ ઉત્પાદન. તો આમાં શું આવશે? જે હોય તે મોડલ નું દેવાનું, મસ્ટ નું મસ્ટ. હવે નિયમના બી ક્રિયાપદ નું ભૂતકૃદન સ્વરૂપ. તો રિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ નું રિસ્પેક્ટેડ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. બીજો નિયમ
એમની સાથે ત્રીજો પણ થઈ ગયું ક્રિયાપદનું ભૂતપૂર્વજન્યનું રૂપ મૂકવું. તો ક્રિયાપદનું ભૂતપૂર્વજન્યનું રૂપ મૂક્યા પછી જો વાક્યમાં અન્ય શબ્દ હોય તો મૂકી દેવા, ન હોય તો ડાયરેક્ટ બાય મૂકવું. જો વાક્યમાં અન્ય શબ્દ છે નથી તો નથી તો ડાયરેક્ટ મૂકી દેશું બાય. હવે કરતા પાછળ જશે તો કોણ છે? સંયમ. સંયમ શું થશે? પાછળ થશે સંયમ. બની ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજું, વી મસ્ટ ઓબી અવર એલ્ડર સર. અહીંયા પૂરું થયું તો એ વાક્ય આપણે અહીંયા સુધીનું લેશું. વી મસ્ટ ઓબી અવર એલ્ડર સર. આપણે આપણા વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો એમાં પહેલા કર્મ આદે લાવવાનું. સૌ પ્રથમ તો કર્મ ગોટો જોઈએ. વોટથી પ્રશ્ન પૂછતી તો આપણે જવાબ મળશે નહીં, તો શેનાથી કરશું? ગુમથી પૂછશું. આપણે કોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ? તો શું આવ્યું જવાબમાં? અવર એલ્ડર, આપણા વડીલોનું. ખાલી એલ્ડર ન લ્યો તો, ખાલી એલ્ડર લ્યો તો ન ચાલે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો અવર એલ્ડર્સ નું એલ્ડર્સ. હવે બીજું કામ શું? કાળ મુજબ તો બીનું રૂપ. અહીં મોડલ પ્લસ આપણે શું આપેલું છે? મૂળ રૂપ. તો મોડલ પ્લસ મૂળ રૂપ જેના પેશું શું થાય? મોડલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્વજન્ય. તો મસ્ટ નું મસ્ટ, બી બી નું બી, તો ભૂતપૂર્વજન્ય. તો ઓબી નું ઓબી ડ. હવે અન્ય શબ્દ આપેલા હોય લખવાનું, આપેલા છે નહીં તો ડાયરેક્ટ બાદ. કરતા પાછળ તો વી લ્યો, વી પાછળ જાય તો શું થશે? અસ. ધ્યેય લવ અસ, તેઓ આપણને ચાહે છે. તો અહીંયા વાક્ય પૂરું, તો પેલા એટલું બનાવી લ્યો. તો કર્મ આગળ લાવશું. તો કર્મ ગોતવા માટે વોટ અથવા કુંભથી પ્રશ્ન પૂછો. વોટથી પ્રશ્ન પૂછી તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ મળશે નહીં. ઊંઘથી પૂછી, તેઓ કોને ચાહે છે? તો આપણને. કર્મ મળ્યું તો કર્મ આગળ લાવો. વી અસ, અસ આગળ લાવશું એટલે શું થઈ જશે? વી. કાળ મુજબ તો ભીનું રૂપ. તો ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ. તો મૂળ રૂપ છે એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાનના પેશીઓમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો એમી ચાર પ્લસ ભૂતપૂર્વજન્ય. તો અહીંયા વી છે તો વી સાથે આ લવ નું ભૂતપૂર્વજન્ય લવ ડ. હવે અન્ય શબ્દ હોય તો મૂકવાના, નથી તો બાર. બારી પછી ડાયરેક્ટ કરતા ધી પાછળ જાય એટલે જેમ. વી શુડ ઓલ્સો લવ જેમ, આપણે પણ તેઓની પ્રેમ કરવો જોઈએ. તમે પાછું કર્મ આગળ લાવવાનું. ભૂમથી પ્રશ્ન પૂછે એટલે કર્મ મળશે. કોને પ્રેમ કરવો જોઈએ? તો કે તેઓને. તેઓને એટલે જેમ. તો જેમ પાછળથી આગળ આવશે એટલે શું થઈ જશે? હવે કાળ મુજબ તો બી નું રૂપ. તો શુડ પ્લસ મૂળ રૂપ એટલે મોડલ થયું. તો મોડલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્વજન્ય. તો શુડ નું શુડ. હવે આપણે અન્ય શબ્દ આપેલ છે તો ઓલસો નું ઓલસો. બી હંમેશા ભૂતપૂર્વજન્યને જોડે રાખવું. આગળ પણ આપણે ચર્ચા કરી લવ નું લવડ. હવે અન્ય શબ્દ નથી એટલે બાય. એટલે કરતા પાછળ જાય તો કરતા વી પાછળ જાય એટલે અસ. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? ચાલો ફરી પાછું રિવિઝન કરી લઈએ ઝડપથી. તો એલ્ડર કર્મ, તો એલ્ડર ક્યાં લીધો? આદર. હવે મોડલ છે, મોડલ પ્લસ મૂળ રૂપ. એના પ્લસ શું મળશે? મોડલ બી પ્લસ ભૂતપૂર્વજન્ય. તો જે તે મોડલ બી નિયમના રિસ્પેક્ટનો ભૂતપૂર્વજન્ય રિસ્પેક્ટેડ. અન્ય શબ્દ નથી એટલે ડાયરા બાર. કરતા પાછળ એટલે ધ યંગ પાછળ. બીજામાં આપણે અવર એલ્ડર કર્મ લીધું. કાળ મુજબ તો બી રૂપ એટલે મસ્ટ પ્લસ મૂળ રૂપ છે. તેના પેશીઓમાં મોડલ પ્લસ બી પ્લસ ભૂતપૂર્વજન્ય. મોડલ નું મોડલ બી, ઓબી નું ભૂતપૂર્વજન્ય ઓબી ડ. અન્ય શબ્દ નથી એટલે ડાયડ બસ. કરતા પાછળ વી પાછળ જાય એટલે અસ. જઈ લઉં અસ. કર્મ આપણે અસ લીધું, અસ સાદ રહ્યું એટલે વી સીધી.
મૂળ રૂપ એટલે સાદો વર્તમાન, સાદા વર્તમાન ના પેશીઓમાં એમિસા પ્લસ ભૂતકુદન. તો વી છે એટલે વી સાથે આર, લવ નું ભૂતકુદન, લવ દો અન્ય શબ્દ નથી એટલે બાય ડાયરેક્ટ બાય મૂકી દીધું. કરતા પાછળ તો જઈ પાછળ જાય એટલે જેમ, વી શુડ ઓલસો લવ જેમ, એમાં જેમ કર્મ લીધું એટલે જેમ આગળ આવ્યું તો જે મોડલ છે તો મોડલ પ્લસ અન્ય શબ્દ ઓલસો નું હોય છે, બી પ્લસ ભૂતકુદન લવ નું અન્ય શબ્દ નથી એટલે નહીં મૂકવાનું. હવે બાય અને કરતા પાછળ તો વી પાછળ એટલે પાઉસ. વેરી વિદ્યાર્થી મિત્રો ચાલો ઝડપથી નોટ ની અંદર ઉતારી લેશે, ઝડપથી લખી નાખશે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો લખવાનું બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લેશે, જેથી કરીને આપણો ખોટો સમય બગડે નહીં, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે ફરી પાછો એક પેરેગ્રાફ લખું. મારી સાથે તમે લખવું હોય તો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. માય ફાધર looks after his account with open put many responsibility upon him. He does duty well. We pay great respect towards him. રેડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બીજો પેરેગ્રાફ લખ્યો છે કે જે હવે આપણે બીજા પેરેગ્રાફની પેસિવ વોઇસની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું. તો ચાલો જોઈએ આ પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ પેસિવ વોઇસ
કેવી રીતે કરીએ છીએ, ખાસિયાત જો કે કેવી રીતે નિયમો લાગે છે, કયા કયા નિયમનો ફોલો કરવાનો થાય છે, આ બધી જ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે પહેલા આપણે એમને એ ગુજરાતી કરી અને ભાવાર્થ સમજી લઈએ. શું કહે છે? માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. મારા પિતા આ એકાઉન્ટની સંભાળ લે છે. વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટી અપોન હિમ. વી ઓફન વારંવાર પુટ મેની રિસ્પોન્સિબિલિટી, ઘણી જવાબદારીઓ મૂકી છે. અપોન હિમ એટલે તેમના પર, અમે ઘણી જવાબદારીઓ તેમના પર મૂકીએ છીએ. હી ડઝ હિઝ ડ્યુટી વેલ. ડઝ એટલે કરવું, તે તેમની ડ્યુટી ફરજ સારી રીતે પૂરી કરે છે. વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુ આર હિમ. પે એટલે આપવું, ગ્રેટ રિસ્પેક્ટ એટલે ખૂબ જ માન, ટુ આર હિમ એટલે કે અમે તેમને ખૂબ જ માન આપીએ છીએ. તો આપણે ગુજરાતીની અંદર ભાવાર્થ સમજી લીધું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે એનું પેસિવ વોઇસ કરવા જઈએ. તો આપણે ખ્યાલ છે, જ્યારે કોઈ વાક્યનું આપણે પેસિવ વોઇસ કરવું હોય એટલે એક વાક્યને આપણે શું કરતું જવાનું છે, અલગ પાડતું જવાનું છે. તો પહેલું વાક્ય જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સુધી પહેલા લેશું. તો શું છે? માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. અહીંયા પૂર્ણ થયું એટલે પહેલા આપણે અહીં સુધી વાક્ય લેશું, ત્યાં સુધી લઈએ. તો હવે આપણે પેસિવ કરીએ તો પેલું કામ આપણે શું કરવાનું? કર્મ ગોતી મૂકવાનું. તો આમાંથી કર્મ ગોતો જો વિદ્યાર્થી મિત્રો, શું થશે કર્મ? મારા પિતા કોની સંભાળ લે છે, શું સંભાળ લે છે? તો કે આ એકાઉન્ટની. શેની સંભાળ લે છે? આ એકાઉન્ટની. તો એકાઉન્ટ, આ એકાઉન્ટ કર્મ થયું એટલે આખું આગળ આવશે. એકાઉન્ટ થઈ ગયું પેલું કામ, કર્મ ગોતીને આપણે શું કર્યું આગળ. બીજું કામ શું છે આપણું? કાળ મુજબ ખૂબીનું રૂપ મૂકવું. તો કાળ ગોતવા માટે આપણે પહેલા તો શું કરવું પડશે? ક્રિયાપદ જોવું પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોવું જોઈએ, ક્રિયાપદ કેવું આપેલું છે આપણને? એસ વાળું રૂપ. તો એસ વાળું રૂપ એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો ચાલો જુઓ, સાદા વર્તમાન કાળના પેસિવ વાક્યની અંદર શું આવે છે? તો કે એમિઝાર પ્લસ ઉત્પ્રુદન. તો અહીં એક વચન છે, તો એક વચનની સાથે શું આવશે? ઈ. પછી લુકનું ભૂતપૂર્ણ શું થશે? લુપ્ડ. ઇમિઝાર પ્લસ ભૂતપૂર્ણ. ત્યાર પછી જો અન્ય શબ્દ હોય તો મૂકવા. તો જોજો, છે અન્ય શબ્દ? હા, આફ્ટર. તો આફ્ટરનું આફ્ટર. પછી અન્ય શબ્દ મુકાઈ જાય પછી શું મૂકવાનું? બાય. બાય મુકાઈ લે એના પછી શું મૂકવાનું? કરતા. તો કરતા કોણ છે? માય ફાધર. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ આપણે. વી પુટ, વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટી અપોન હિમ. ત્યાં પણ થાય છે અન. આપણે, અમે તેમના પર ઘણી બધી જવાબદારીઓ મૂકીએ છીએ. અમે તેમના પર ઘણી બધી જવાબદારીઓ મૂકીએ છીએ. તો એમાંથી કર્મ ગોતવાનું. તો શું થશે કર્મ? અમે તેમના પર શું મૂકીએ છીએ? વર્ષથી પ્રશ્ન પૂછો. જવાબમાં શું આવશે? ઘણી બધી જવાબદારીઓ. તો શું આવ્યું કર્મ? મેની રિસ્પોન્સિબિલિટી. સમજાયું? કર્મ ગોતવા વોટ અથવા હુમથી પ્રશ્ન પૂછી. તમે વોટથી પૂછશો આપણે શું મૂકીએ છીએ? તો કે ઘણી બધી જવાબદારીઓ. તો એ કર્મ મેળવ્યું. તો કર્મને આગળ લઈ લ્યો. મેની રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી થઈ ગયું કર્મ. હવે બીજું કામ, શું? કાળ મુજબ ટુભીનું રૂપ. તો હવે કાળ મુજબ ટુભીનું રૂપ ગોતવું હોય તો એના માટે આપણે શું ગોતવું પડે? ક્રિયાપદ. તો ચાલો જોજો ક્રિયાપદ કેવું છે. તો કે ક્રિયાપદ આપણે, ક્રિયાપદનું મૂળ રૂપ આપે છે એટલે કયો કાળ થયો?
સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળના પેશીઓમાં શું આવે? એમિસાર પ્લસ ફૂતફૂદંત. તો હવે અહીંયા એમિસાર પ્લસ ફૂતફૂદંત આવશે. તો મેની રિસ્પોન્સિબિલિટી બહુવચન આપેલ છે. બહુવચન આપેલ છે એટલે શું આવશે? આ ફૂટનું, સોરી, એ પેલા આપણે શું આપેલું છે? ઓપન, અન્ય શબ્દ તો મૂકી દો, અન્ય શબ્દ આર ઓપન. હવે ક્રિયાપદ નું ભૂતપૂર્વજન શું હો? તો ફૂટનું ભૂતપૂર્વજન શું થાય? ફૂટ. હવે જો વાક્યમાં અન્ય શબ્દ આપેલ હોય તો એ મૂકવા, નહીતર બાય. તો જો જો અન્ય શબ્દ આપેલ છે, હા અપોન હિમ, તો મૂકી દો અપોન હિમ. અન્ય શબ્દ પૂરા થઈ ગયા. તો અન્ય શબ્દ પૂરા થાય એટલે શું કરવાનું? બાય મૂકવાનું. શું મૂકવાનું? બાય. હવે બાય મૂક્યા પછી કરતા, તો કરતા કોણ છે? વી. તો વી પાછળ જ્યાં છે અહીંયા કરતા તરીકે કરતા નું રૂપ છે. તો પાછળ જાય એટલે કર્મના સ્થાને જાય છે. તો કર્મના સ્થાને જાય એટલે શું થઈ જાય? કર્મનું રૂપ. તો વી નું કર્મનું રૂપ એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? અસ. એટલે આપણે ટૂંકમાં કહીએ કે વી પાછળ જાય એટલે શું બની જાય? અસ. તો ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ. હી ડસ હિસ ડ્યુટી વેલ. અહીંયા પૂરું થયું. તો અહીં સુધીનું આપણે પહેલા લેશું. તે તેમની ફરજ સારી રીતે બજાવે છે કે કરે છે. તો એમાં પહેલા કર્મ ગોતવાનું. તો કર્મ ગોતવું હોય તો ગોત અથવા હુમથી પ્રશ્ન પૂછીશું. તે શું સારી રીતે કરે છે? તો કે તેમની ફરજ. શું સારી રીતે કરે છે? તેમની ફરજ. તો મળ્યું આપણને કર્મ. શું મળ્યું? તેમની ફરજ. તો તેમની ફરજ ને આપણે આગળ લઈ લીધું કર્મ તરીકે. હિસ ડ્યુટી આપણે લઈ લીધું. હવે બીજું કામ આપ્યું શું? તો કે કાળ મુજબ સુભીનું રૂપ. શું બીજું કામ? કાળ મુજબ સુભીનું રૂપ. તો એમના માટે પેલા કાળ ગોઠવો પડશે. તો જુઓ જો ભાઈ, કયો કાળ છે? ક્રિયાપદ નું કેવું રૂપ છે? ઈએસ વાળું રૂપ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડુડસ એ સહાયક ક્રિયાપદ તરીકે નથી. અહીંયા ડસ છે એ મૂળ ક્રિયાપદ તરીકે આપેલું છે. જો સહાયક ક્રિયાપદ તરીકે હોય તો એમની સાથે ક્રિયાપદ હોવું જોઈએ. તો એમની સાથે ક્રિયાપદ નથી એટલે અહીંયા ડસ તેના તરીકે છે, મૂળ ક્રિયાપદ તરીકે. એટલે મૂળ ક્રિયાપદ ડુ છે. ડુ ને શું લાગ્યું? ડીએ. એટલે કે સાદો વર્તમાન. તો સાદા વર્તમાનના પેશીઓમાં શું આવશે? એમિઝાર પ્લસ ભૂતકૃદન. તો અહીંયા હિસ ડ્યુટી છે બહુવચન. તો બહુવચન છે એટલે આ. હવે ડુ દસ, દસ મૂળ રૂપ થયું. તો એનું ભૂતકાળ ભૂતકૃદન નું રૂપ મૂકવાનું. તો ડુ નું ભૂતકૃદન નું રૂપ શું થાય? ડન. હવે અન્ય શબ્દ મૂકી દો છે આ વેલ. તો વેલ નું વેલ. પછી બાય. બાય મૂકી અને કરતા પાછળ. તો કરતા પાછળ એટલે ઈ પાછળ જાય એટલે શું થઈ જાય? હિમ. રેડી. પછી વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુ વાર્ડ હિમ. વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુ વાર્ડ હિમ. અમે તેમના પ્રત્યે એક સારી માન આપીએ છીએ. શું આપીએ છીએ? તો કે સારું માન. એટલે એ આપણે શું થયું? કર્મ. તો કર્મ લઈ લીધું આપણે ગ્રેટ રિસ્પેક્ટ. હવે કાળ મુજબ ટોભીનું રૂપ. તો આપણે જોયું જો અહીંયા કેવું ક્રિયાપદ નું રૂપ આપ્યું છે? મૂળ રૂપ. તો મૂળ રૂપ છે એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. તો એના પેશીઓમાં એમિઝા પ્લસ ભૂતપૂર્વજન એટલે ઈ. પે નું ભૂતપૂર્વજન શું થશે? પેઇડ. હવે અન્ય શબ્દ મૂકી દો ટુ આર સો હિમ. પછી બાય. હવે કરતા પાછળ. તો વી પાછળ જાય એટલે અસ. વિદ્યાર્થી મિત્રો
बनी गयु आ एक्टिव माथी आपणे शुं कर्युं पेशी तो चलो हजी पाछुं आपणे एक वखत हुं तमने रिविजन करावी दऊं એમાં કર્યું શું તો કે પેલા આપણે કર્મ આગળ લીધું કર્મ શું લીધું ધીસ એકાઉન્ટ હવે કાળ મુજબ સુભીનું રૂપ અને સાદો વર્તમાન કાળ હતો તો સાદા વર્તમાનના પ્રશ્નમાં શું આવે ઇમિઝાલ પ્લસ ભૂતપૂજન તો એક વચન હતું એટલે ઈ અને લુકનું ભૂતપૂજન લુક ડો ક્રિયાપદ પછી અન્ય શબ્દ હોય એટલા મૂકી દેવાના તો અક્ષરનો અક્ષર અન્ય શબ્દ પછી બાર નિયમના પછી બાય પછી કરતા તો કરતા માય ફાધર ને આપણે ક્યાં જવા દીધો પાછો બીજું વાક્ય એમાં શું આવ્યું કર્મ આપણે શું લીધું મેની રિસ્પોન્સિબિલિટી આપણે શું લીધું કર્મ કાળ મુજબ કુબી નો રૂપ તો કયો કાળ હતો સાદો વર્તમાન કાળ તો સાદો વર્તમાન કાળ અને એ બહુ વચન હતું તો એટલે શું આવ્યું આ અન્ય શબ્દ વચ્ચે આપેલો છે તેમણે મૂક દીધું સાદા વર્તમાનમાં એમિઝા પ્લસ ભૂતપૂજન આવે એટલે આર પ્લસ પૂટનું ભૂતપૂજન પૂટ જ થાય એટલે આપણે બદલ્યું નહીં હવે ત્યાર પછી અન્ય શબ્દ તો અપોન હિમ અન્ય શબ્દ હતા મૂકી દીધા પછી બાય બરાબર પછી કરતા પાછળ તો વી કરતા તો પાછળ ગયો એટલે અસ ત્યાર પછી ત્રીજું વાતું આપણે હિટ ડ્યુટી શું લીધું કર્મ કાળ મુજબ કુબીનું રૂપ એટલે સાદો વર્તમાન એમિઝા પ્લસ ભૂતપૂજન આવે ને બહુ વચન હતું એટલે આ દર્શન એટલે કે એનું મૂળ રૂપ ડુ ડુ નું ભૂતપૂજન શું થાય ડન અન્ય શબ્દ વેલ નું વેલ પછી બાય નિયમના કરતા પાછળ તો હિ પાછળ ગયો એટલે હિમ પાછું ગ્રેટ રિસ્પેક્ટ આપણે શું લીધું કર્મ કાળ મુજબ કબીર રૂપ સાદો વર્તમાન એટલે એમિઝા પ્લસ ભૂતપૂજન તો રિસ્પેક્ટ એક વચન હતું એટલે ઈ હવે તેનું ભૂતપૂજન શું થયું તે હવે અન્ય શબ્દ તો કુવા હિમ પછી બાય નિયમના વી કરતા પાછળ ગયો વી પાછળ ગયો એટલે અસ દરેક વિદ્યાર્થી મિત્રો હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હોવું જોઈએ તો ચાલો ફટાફટ લખી નાખો અને સ્ક્રીનશોટ પાડી લો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો પછી શાંતિથી બેસીને લખજો ચલો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો હવે આપણે શાંતિથી સ્ક્રીનશોટ માંથી જોઈ અને નિરાતે લખી લેશું અને આ સિવાયના પણ બીજા પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરીશું એવી અપેક્ષા સાથે હું આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું તો ફરી પાછા નવા લેક્ચરની અંદર ફરી પાછું નવા જ પેરેગ્રાફ સાથે આપણે મળીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિંદ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના તમે ગ્રામરની પ્રેક્ટિસ કરતા રહેજો